અને રજવાડાના સમયથી 150 વર્ષથી વધારે આ ભાઈને મીઠાઈ બનાવવાની લાઈનમાં થઈ ગયા છે. રજવાડા ટાઈમનો? હા, રજવાડા ટાઈમનો. ઓકે. અમારા બાપ દાદાથી આ ધંધો છે. હા હા હા. અમારા લગભગ મને 8મી પેઢી તો મને યાદ છે. ઓકે. સૌથી વધારે શું ફેમસ છે આપણે ત્યાં? હલવાસન. હલવાસન. સુતરફેણી અને પાપડ ચોખા. ઓકે. અને હજી એક વસ્તુ તમને કહું, ભજીયા છે જેને સુકા ભજીયા કહે છે, જે રજવાડાના સમયથી ટૂંકમાં એ બનાવીને ખાઈ છે, એનું શાક બી બનાવે છે. એકદમ ફ્રેશ છો. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને. હું અત્યારે ખંભાતમાં આવ્યો છું, શ્રી કૃષ્ણ સ્વીટ માર્ટમાં. અહીંયા આવવાનું મેઇન રીઝન તમને કહું ને તો, લગભગ 7મી કે 8મી પેઢી અહીંયા અત્યારે ચલાવે છે, અને રજવાડાના સમયથી 150 વર્ષથી વધારે આ ભાઈને મીઠાઈ બનાવવાની લાઈનમાં થઈ ગયા છે. અને અહીંયા સૌથી વધારે ખંભાતમાં પ્રખ્યાત હોય તો હલવાસન, સુતરફેણી અને પાપડ ચેવડો. અને હજી એક વસ્તુ તમને કહું, ભજીયા છે જેને સુકા ભજીયા કહે છે, જે રજવાડાના સમયથી ટૂંકમાં એ બનાવીને ખાઈ છે, એનું શાક બી બનાવે છે. એ પૂરી ડિટેલ્સ તમને થોડીક આગળ જઈને હું બતાવીશ. પહેલાં તમને એનું એક્ઝેક્ટ આ લોકેશન કહી દઉં. આ આવે ખંભાતમાં બસ સ્ટેન્ડ રોડ ઉપર શ્રી કૃષ્ણ સ્વીટ માર્ટ. અહીંનો ટાઈમિંગ હોય છે સવારના 6:30 વાગે શરૂ થઈ જાય છે, રાતના 9:30 વાગ્યા સુધી કન્ટિન્યુ હોય છે. એડ્રેસ નીચે લખાઈને આવી જશે અને પોસિબલ હશે તો હું નંબર બી મૂકી દઈશ. અંદર દુકાનમાં ઓનર સાથે આપણે વાત કરીએ અને ફેક્ટરી વિઝિટ તમને કરાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો અંકલ? બસ જો, ફાઇન. શું નામ છે તમારું? નંદકિશોર સુખડિયા. ઓકે. અને આ જગ્યાને કેટલા વર્ષ થયા છે? આ જગ્યાને તો બહુ વર્ષ નથી થયા, પણ અમારો ધંધો કરે બહુ વર્ષ થયા. બિઝનેસ અમારા બાપ દાદાનો બિઝનેસ છે. ઓકે. અંદાજે કેટલા વર્ષ? અમાર લગભગ કમસે મને તો લગભગ 150 વર્ષ પહેલાંની તો છે જ. રજવાડા ટાઈમનું? હા, રજવાડા ટાઈમનું. ઓકે. અમારા બાપ દાદાથી આ ધંધો છે. હા હા હા. અમારે લગભગ મને 8મી પેઢી તો મને યાદ છે. ઓકે. સ્વીટ જ બનાવો છો કે બીજું કાંઈ? ના, સ્વીટ જ. ઓકે. સૌથી વધારે શું ફેમસ છે આપણે ત્યાં? હલવાસન. હલવાસન. સુતરફેણી અને પાપડ ચોખા. ઓકે. આ હલવાસન છે. ઓકે. આ સુતરફેણી. આ સુતરફેણી છે. આ સુકા ભજીયા છે. ઓકે. આ દાલમુઠ છે, રજવાડી દાલમુઠ છે. એ એક નવી આઇટમ કહેવાય કા, રજવાડી દાલમુઠ. ઓકે. આ મિક્સ ચવાણું છે. ઓકે. અને આ પાપડ ચેવડો. ઓકે. પાપડ ચેવડો એમ તો ઘણી જગ્યાએ મળતો હોય છે, એટલે સર્વજ કે અહીંથી જ થઈ. એના જે મમરા આવે છે ને, મમરાની ખાસિયત છે. અચ્છા. એ મમરા કોઈ જગ્યાનું ના મળે, અહીંયા દેશી મમરા કહે ને. ઓકે. ખંભાતમાં? હા, ખંભાતમાં. એટલે એનાથી બનાવીએ છીએ, એટલે એનું પાપડ ચવાનો ટેસ્ટ આખો જુદો હોય. બરાબર. અને હલવાસન અને સુતરફેણી આપણે અંદાજે કેટલા વર્ષથી બનાવતા છે? મને તો યાદ નથી, લગભગ ઘણા વર્ષોથી છે. તમારા જન્મ પહેલા? હા, અમારા જન્મ પહેલા છે. ઓકે. સૌથી વધારે ખંભાતમાં એ બે વસ્તુ વધારે ચાલે સ્વીટમાં? મને યાદ છે, 6 રૂપિયા કિલો હું વેચતો, સ્કૂલે જતો હતો તો આમાં પપ્પા બેસતા હતા દુકાન, 6 રૂપિયા કિલો હલવાસન સુતરફેણી હતી. અચ્છા. બે ના 6 રૂપિયા કિલો? 6 રૂપિયા કિલો. અત્યારે શું ભાવ છે? અત્યારે આ આવશે તમારે પ્રીમિયમ હલવાસન છે, આ 580 રૂપિયા છે. ઓકે. એમાં બીજી વેરાયટી આવે છે, એમ થોડીક લો આવે, એ 240 થી 500 આવે. ઓકે. હા, 250 થી 500, સોરી. ઓકે. એ 500 રૂપિયા કેજી? 500 રૂપિયા કેજી. અને સુતરફેણી? સુતરફેણી સેમ રેટ છે, સેમ જ બંને ના. ઓકે. પાપડ ચેવડો જે છે? પાપડ ચેવડો આવશે 340. ઓકે. આ હલવાસન છે. હા. એકદમ ફ્રેશ છો. અમે દરરોજ ફ્રેશ બનાવીએ છીએ, અમે બધા પેકિંગમાં જે મળે છે એવું નથી કરતા અમે, કે ભાઈ મૂકી રાખવાનું પછી, એવું નહીં, દરરોજ તાજું છે. હવે સૌથી વધારે ભરપૂર માત્રામાં એલચીનો ટેસ્ટ આવે છે. ઘઉં હોય ને, ઘઉંના એ હેલ્થ માટે સારી, ઘઉં હેલ્થ માટે બહુ સારા.
એટલે આ ઘઉંનો ઘઉંનો લોટ છે હા ઓકે અને દૂધ હા પૌષ્ટિક જે કહેવાય છે ને હા પૌષ્ટિક પહેલાનો જમાનામાં પૌષ્ટિક શબ્દ વાપરતા હતા મેં ઘણા ટાઈમે આ શબ્દ વાપરો અચ્છા સોરી આ ઘણા સમય પછી મેં આ શબ્દ સાંભળ્યો કારણ કે પૌષ્ટિક જેવો હોય કે ખાતા નથી હવે અને એનાથી કોઈ તમને એ ના થાય આડસર એને કોઈ એટલે મેદો કે કશું આવતું નથી એટલે દૂધ ઘઉંનો લોટ ને મેદો ત્રણ વસ્તુ જ વપરાય છે માવો કંઈ આવતું નથી એમ જરાક મોઢા મૂકીને એટલે આમ શીરો આપણે ખાતા હોય ને આમ ક્રંચી લાગે કણી દાળ લાગે ને ચિક્કાશ પડતું જરાક સ્લાઇડ એવું લાગે આમ આ સૂતર ભેગી બરાબર ને એકદમ સોફ્ટ અને આમ ભેજ ટાઈપ લાગે આમ ટૂંકમાં ચાવવામાં એમ એટલે ઓલા કરતા ઓલી સોન પાપડી એકદમ કડક આવે એકદમ પથ્થર જેવું થઈ જાય જામ થઈ જાય મારા દાદા હા એમના દાદા મારા દાદા એ બધા અમે ગામડે રહેતા હતા ત્યારથી આ દુકાને આવી ગઈ છે હું મારું મૂળ વતન ગોરાણા પણ અત્યારે હાલ અમારા રાઈસ મિલ છે અહીંયા આગળ અને સૌથી જૂના કસ્ટમર અમારા અમે એ આ જૂની દુકાન પર ઊંચા ઓટલાવાળી દાદા બેસતા હતા ત્યારે હું આટલો હતો ત્યારે હું બધું લેવા આવતો હતો ગામડેથી લેવા આવતો કુટુંબ ઘર ગણીએ તોય ચાલે એમ એટલો અમારો કરીબી સંબંધ છે એમની જોડે એમ કોઈ દિવસ મારી દુકાન છે બીજી દુકાનમાં જાય જવાનું નહીં કોઈ દિવસ કઈ પૂછવાનું નહીં થેન્ક યુ ઓમ તો છે ને અહીંયા પાછળ જો આ બધું ફરસાણ મળે છે સમોસા ઇડલી ખમણ પાખરવડી અને સાહેબનું અહીંયા તમે જોવો ને તો પાછળ જો કેટલા બધા પેકેટ છે ટોટલી ફરસાણ આવી ગયું એટલે એવું નથી કે આ ત્રણ વસ્તુ ખાલી લેવા આવે લોકો અહીંયા બધી વસ્તુઓ મળે છે લાઈવ ફરસાણ એ છે સૂકું ફરસાણ એ છે બધી વસ્તુઓ ચાલે છે અહીંયા શ્રીખંડ છે અહીંયા સ્વીટ છે દૂધની મીઠાઈ છે પછી ઓલું બધી માવાની ને બધું છે એટલે આ દુકાનમાં આવો ને તો ફરસાણ અને સ્વીટને લગતી તમામ વસ્તુઓ તમને અહીંયા મળી જશે આ તો હું તમને જે બતાવું છું કે જે શરૂઆત થઈને આટલા વર્ષોથી આ ફેમસ છે એ હલવાસન સૂતરફેણી અને ચેવડા માટે હવે આ જોઈએ પાપડ ચવાણું પાપડ ચવાણું ઓકે જાહેર ગયા પાપડ પેલાના જમાનામાં બધા સેવ મમરા ખાતા હતા દેશી મમરા કોથરી લઈ જાય ઘરે અને સેવ લઈ જાય મિક્સ કરી ખાય સરસ છે ખટમીઠો ટેસ્ટ છે અને સાથે ફ્લેવર આવે છે અડદના પાપડ ફ્રાય કરેલો પાપડનો ચૂરો હોય ને એવી હવે આપણે જાજીવાર નહીં કરીએ સાહેબ જો પોસિબલ હોય તો આપણે ફેક્ટરી વિઝિટ કરાવી શકીએ ચોક્કસ શ્યોર ઓકે આવો હું તમને મારી હલવાસન શું બનાવે છે બધું બતાવું તમને આવો વેલકમ હા એક સાથે આટલી બધી ભઠ્ઠી છે એટલે અહીંયા અત્યારે કામ નથી ચાલતું ના અહીંયા ચાલુ છે એમ ને હા અહીંયા જ ચાલુ છે આ દૂધ અમૂલનું જ નાખી અમૂલ ગોલ્ડ જ વાપરીએ છીએ અને ગોલ્ડ દૂધમાં જ આ બને છે હલવા છે એની અંદર ઘઉંનો લોટ ને મેદો ઓકે મિક્સ કરેલું છે અત્યારે ઓકે એ અંદર નાખી અને એને એ કરે છે ઉકાળવાનું ઉકાળવામાં આવે છે એ આ ઉકાળે એટલે પછી આવે જો
આજે ઘટ થાય છે ઓકે આ ઘટ થાય હા એટલે પછી એને અહીંયા પાણી છૂટું પાડે એને અને પાણી બારે છે ઓકે જે એનો પાણી હોય ને ભાગ હા એ બધો છૂટો પડી જાય ઓકે આ રીતે કરે છે આ છેલ્લે બધું પાણી ભરી ગયું છે હા બસ શીખાય છે બસ ખાલી ઓકે કડક કરવામાં આવે છે હા હા આ ઠંડુ થવા રાખ્યું હા ઠંડુ થાય આ શું અંદર કાજુ નાખેલા હોય હા અંદર મસાલો નાખવા હોય આ જે વ્હાઈટ વ્હાઈટ છે હા વ્હાઈટ છે મગજતરી કાજુના ટુકડા અને એ બધું છે ઓકે મગજતરી ને એ બધું આવે આ સુકા ભજીયા છે હા આ ઘણો ટાઈમ સુધી રહે છે બગડતા નથી અને એકદમ ડ્રાય આવે છે આ ઓલી ફૂલ ફૂલવડી જેવું લાગે હા ફૂલવડી જેવું ફૂલવડીનો જુદો છે પણ ફૂલવડી જેવું નથી ઓકે અલગ જ છે આ ઓકે અને આ જ્યારે પહેલા ફોરેનમાં કશું શાકભાજી ને કશું લઈ જવામાં કશું મળે નહીં એ શિપમાં આ લોકો પહેલાના જમાનામાં શિપમાં લઈ જવા માટે આ બનાવતા હતા અચ્છા આનું શાક બનાવે એમ આપણે જેમ વડીનું શાક બનાવીએ છીએ એમ આનું સુકા ભજીયાનું શાક બને છે ઓકે અને એ બધા બનાવીને ખાય ઓકે ઘણા ટાઈમ સુધી બગડતું નથી અને કહેવાનું સુકા ભજીયા સુકા ભજીયા ઓકે અને આનું શાક અહીંયા બને છે હા આ ખંભાતમાં જ બને છે કોઈ જગ્યા તમને જોવાય નહીં મળે હા ઓકે હાડ આવે ઓહો એકદમ કડક છે કડક છે એટલે એનું નામ જ એટલે સુકા ભજીયા જા બસ હમણાં તમે ઘરે લઈ જાઓ અને એક વખત એનું શાક બનાવી જુઓ આમાં ભરપૂર માત્રામાં ધાણા નહીં કાય આખા હા ધાણા નાખવામાં આવે હમ આ દેખાય છે આ સમોસા પછી વા ગાટિયા આ બધું ફરસાણ આપણે નીચે સેલ કરી છે ત્યાં તૈયાર થઈને જાય છે ફરસાણ અહીંયા જ બને સ્વીટે અહીંયા જ બને બને ઓકે આ ટૂંકમાં એકદમ ડ્રાય હોય એમાં જરીક જરીક પાણી નાખીને વા ઉતારવાના એમ ને ઓકે આ તૈયાર થાય છે શક્કરપારા આ ઠંડ થાય એટલે અહીંયા બારવામાં આવે છે બરાબર આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ હવે શેર કરી દેજો મેં મારી પૂરી કોશિશ કરી છે કે આ વિડીયોમાં પૂરેપૂરી માહિતી તમને ખંભાતની મીઠાઈ વિશે બતાવું અને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક આપી દેજો અને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો જો તમે લોકો ખંભાતથી આ વિડીયો જોતા હોય તો તમે અહીંયા શું ખાવાનું પસંદ કરો છો એ મને જરૂરથી જણાવજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત